ડભોઈ શહેરમાં કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. દરમિયાન શહેરમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ મરણના કેસો પણ વધી રહ્યા છે. ત્યારે ડભોઈ શહેર કસ્બા તથા મોહદીસે આઝમ મિશન અને કડિયા સમાજ અને કોઓપરેટિવની ટીમ સાથે સંયુક્ત રીતે કડિયા વિસ્તાર, તલાવપુરા, કચેરી રોડ, હીરા બાગોળ રોડ વગેરે હેડ સેન્ટરપ્રાઇઝ તેમજ માસ્કનું વિતરણ, વિટામિન સી ગોળી તેમજ હેન્ડ ટેમ્પરેચર ટેસ્ટ તેમજ હાઇડ્રોક્સી કોલેરો કિવન ગોળી અને ઠેર ઠેર સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. હાલ તો લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, તેને દૂર કરવા માટે લોકોને સમજ આપવામાં આવી હતી. ડભોઈ શહેરમાં છેલ્લા એક સપ્તાહ ઉપરાંત કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધતી થતી હોય તેની સાથે સાથે લોકોમાં મરણનો આંક પણ વધી જઈ રહ્યો છે, જેને લઈને સમગ્ર પંથકમાં એક ભયનો માહોલ સર્જાયો છે. સાથે દંડા માર્યા લોકો પોતાનું જીવન જીવી રહ્યા છે. સમગ્ર સમાજે સ્વૈચ્છિક રીતે બપોરના 2 વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે, જેથી કરી પ્રજાની સલામતી આ એકમાત્ર ઉપાય કરવાથી સંક્રમણથી બચી શકાય. ડભોઈના સ્ટેશન રોડ, સંગારવાડી, કડિયાવાડ, હીરા બાગોળ રોડ, તલાવપુરા, ચીપવાડ અને તાઈવાગા વિસ્તારમાં આવી વિવિધ વિસ્તારમાં ડભોઈ શહેર, કસ્બા, કડિયા સમાજ અને મોદીસે આઝમ મિશન અને ડોક્ટરની ટીમ દ્વારા સેનેટાઇઝરનો સમગ્ર વિસ્તારમાં છંટકાવ કરાયો હતો અને માસ્કનું વિતરણ, વિટામિન સીની ગોળીઓ, હેડગનથી ટેમ્પરેચર અને હાઇડ્રોક્સી કોલેરો ક્વિન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે છે ને ડભોઈ મોદી સાજમ મિશન, કસ્બા અને કડિયા સમાજ તરફથી બધાને રૂટીનમાં ચેકઅપ માટે આવે છે અને દવા વિતરણ કરવા માટે સેનિટાઇઝર, દવા અને ચેકિંગ માટે આવે છે અને દવા આપીએ છીએ જેથી કરીને બીમારીથી બચી શકાય. સાની દવાને શું આપો છો? કોરોનાથી બચવા માટેની દવા, હોમિયોપેથિક દવા, ઉકાળા અને એલોપેથિક દવા. કયા કયા વિસ્તારમાં ફાયદા? ડોક્ટરની ટીમ જોડે છે?